નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોગસ પાવર ઓફ અટર્નીના આધારે દંતેશ્વરની જમીનો સ્વામિનારાયણ મંદિરના નામે પચાવી પાડીના આક્ષેપો કરવામાં આવ્યા અને હવે આક્ષેપોની સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નંબર સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના નામે પચાવી પાડવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. લોયાધામના હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટના નામે બોગસ એને પુરાવા ઉભા કરી બનાવટી પાવર ઓફ અટર્નીના આધારે જમીનોમાં શરતફેર કરી જમીનો કરાવી અને વેપાર ધંધા શરૂ કર્યા હોવાની ફરિયાદ જમીનના વારસદારે નોંધાવી છે અને હવે તેના જ આધારે કલેક્ટર કચેરી ખાતે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને મારી ફોઈ છે એની જમીન બાપોતમાં આવેલી છે, ત્યાં કોઈ પાવર પોટોની ઊભી કરીને ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી પાડેલી છે. કોઈ ઘનશ્યામ સાત્રી કરીને છે, એને પાવર પોટોની ઊભો કરીને તે પચાવી પાડેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં. કલેક્ટર કચેરી? હા, કલેક્ટર કચેરી મેં આવ્યો છું. મેં આવેદન પત્ર આપવા આવ્યા છે. મારી ફોઈ બાજુ શું માંગ કરી રહ્યા છો? કઈ વહેલી તકે અમને કઈ નિકાલ મળે અમારો, એ રીત માંગ છે મારી. કેવી રીતના તમારી જોડેથી હડપી લીધી જમીન? હવે મારી ફોઈ પહેલેથી મારા ફુવા બહાર રહેતા હતા. મારા ફુવા ઓફ થયા પછી અમારા ઘરે આવ્યા અને મારી ફોઈ એકલી રહી એટલે અમારી જોડે રહેશે, એટલે અમે દેખદાખ રાખીએ છીએ. તો મારી ફોઈભાઈએ કીધું છે કે જમીન આપણી છે બેટા, તો કંઈ જુઓ તો પછી મને કંઈક મળી જમીન. ગુરુકુળ ચાર રસ્તા આગળ જમીન છે મારી ફોઈભાની, અમે તપાસ કરાવી ત્યાં આગળ, તો ત્યાંથી મળી છે મને. કંઈક 920 છે અને 929 ને 195 જમીન મને મળી છે. દસ્તાવેજમાં કોનું નામ બોલે? હા, કોઈ ઘનશ્યામ સાત્રી કરીને છે, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ માણસ છે. હા, એના નામ પર બોલો છે. ખોટો પાવર પોટોની ઊભું કરીને 5 જણની પાવર લઈને એને ખોટો દસ્તાવેજ કરાવી લીધેલો છે. પાવર પર કરાયેલો છે. એટલે તમારી જોડે કંઈ સહી કરાવી એવું? ના, મારે કોઈના જે સંબંધી છે ભીમના ચોથી પેઢીના ખાલી પાવર લીધેલો છે. મારી ફોઈબાની તો કંઈ લીધો જ નથી પાવર, કે મારા ફુવાનો પાવર નહીં કે કોઈનો પાવર નહીં. મારા ફુવાના છોકરા હતા બે, એમનો પણ પાવર નથી. અને બીજાનો પાવર લઈને ખોટી પાવર પોતાની ઊભી કરીને દસ્તાવેજ કરી લીધેલો છે. તો કલેક્ટર સાહેબ સામે તમે કેવી માંગ કરી રહ્યા છો? કે ભાઈ વહેલી તકે અમારી જમીનમાં પાછી મળે અમને, એ મારો એ છે. ભરતભાઈ મેલાભાઈ રાઠોડ છે. આજે કલેક્ટર શ્રી વડોદરા નાઓ સમક્ષ એક આવેદનપત્ર આપેલ છે, જે બાબતમાં એવું છે કે ગુરુકુલ સર્કલ વાઘોડિયા પાસે ફાઇનલ પ્લોટ નંબર 920, 1055 અને 929 એ ત્રણ ફાઇનલ પ્લોટ નંબર ગુરુકુલ સર્કલ પાસે આવેલ લોયાધામ સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયે જે તે સમયે 1997 રોજ જે ત્રણ ફાઇનલ પ્લોટ નંબર જે છે, જે અગાઉ મૂળ રેવન્યુ સર્વે નંબર જે હતા, એ રેવન્યુ સર્વે નંબરો બધા યુએલસીમાં ફાજલ થયા હતા અને ફાજલ થયા બાદ એને ફાઇનલ પ્લોટ નંબર ફાળવણી કરી હતી. 6 ફાઇનલ પ્લોટ નંબરની ફાળવણી કરી હતી. એ 6 ફાઇનલ પ્લોટ નંબરમાંથી 3 ફાઇનલ પ્લોટ નંબર, 3 જમીનો કે જે 1997 રોજ દિનેશ પટેલ નામના વ્યક્તિએ સ્વામિનારાયણ સંપ્રદાયના જે તે સમયના પંકજ ઘનશ્યામભાઈ પટેલ નામના ટ્રસ્ટીની સાથે મળીને આ ત્રણે ત્રણ જમીનો કે જે યુએલસીની જમીનો મૂળ ખેડૂતો મૈજીભાઈ જીનાભાઈ રાઠોડના વારસદારોની જે જમીનો હતી એ ત્રણે ત્રણ ફાઇનલ પ્લોટ નંબરો સ્વામિનારાયણ સંપ્રદાયે જમીનો પચાવી પાડી છે અને એ જમીનો પચાવીને એનો હેતુ જે સામાજિક જે હોય, સામાજિક હેતુ હોય, એના જગ્યાએ 920 ફાઇનલ પ્લોટ નંબર પર નંદ પાટી પ્લોટ જે હર્ષ તલાટી નિખિલ તલાટી નામના બે ઈસમો કે જે એમને ફાળવણી કરી દીધી છે, જે જગ્યા પર હાલમાં નંદ પાટી પ્લોટના નામે વાણિજ્ય હેતુથી એ લોકો ઉપયોગ કરી રહ્યા છે, એની સામે સ્વામિનારાયણ સંપ્રદાય કરીને એક આખું એ લોકો મંદિર બનાવવા જઈ રહ્યા છે. જે જમીન ખોટી રીતે ખોટા પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડી છે જે મૂળ ખેડૂતોને જે તે સમયે યુએલસીમાં ફાળવણી કરી હતી, જે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં, પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આજ દિન સુધી પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ તપાસ કરી નથી, જેથી આજરોજ કલેક્ટરશ્રીને યુએલસીની જમીન હતી, યુએલસીની અંદર કલેક્ટરશ્રી સરકાર જે જમીનના માલિક જે તે સમયના હોય, જેથી આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે. નામદાર કલેક્ટરશ્રીને એટલી જ રજૂઆત છે કે આ મેટરમાં, આ જમીનમાં સુઓ મોટો એક્શન લે. જે રીતે અગાઉ વાઘોડિયાની અંદર
વ્હાઇટ હાઉસ કરીને જે મેટર ઊભી થઈ હતી સંજય પરમાર નામના ઇસમની, જે હાલમાં જેલમાં છે, જે જમીનમાં પણ આ જ રીતે કોર્પોરેશનની જગ્યા હતી, કોર્પોરેશનની જગ્યા પર આ રીતે વ્હાઇટ હાઉસ કરીને મોટું બિલ્ડિંગ ઊભું કર્યું હતું, કાનન વિલા કરીને સ્કીમો પાડી હતી, એ જ રીતે આની અંદર પણ યુએલસીની જગ્યા હતી, યુએલસીની જગ્યા ખેડૂતોને ફાળવણી કરી છે. પણ તેમ છતાં જે તે સમયે આ રીતે ઘનશ્યામ શાસ્ત્રીના જે મેઇન સંસ્થાપક જે છે આ સ્વામિનારાયણ સંપ્રદાયના, એમના ઇસમો દિનેશ પટેલ નામના ઇસમ બધાએ ભેગા થઈને જમીનો પચાવી પાડી, જેથી કલેક્ટરશ્રીને આજ રોજ અમે લોકો આવેદનપત્ર આપીને રજૂઆત કરેલ છે. જી, પોલીસ તરફથી અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું? આજે મહિનો થવાયો, 21/5 મારી ફરિયાદ છે, આજે થઈ 24 તારીખ, એક મહિનો ઉપરાંતનો સમય વીતી ગયો છે. કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પણ કોઈ અત્યાર સુધી કોઈ તપાસ હાથ ધરી નથી, કોઈ FIR રજીસ્ટર નથી કરી, કોઈના નિવેદન લેવામાં આવેલ નથી, જેથી કલેક્ટરશ્રીને આ બાબતે પણ ધ્યાન દોર્યું છે. ગૌરાંગ એન્ડ રાણા.